છો બધા? મજામાં. તો પરમાણુ નું બંધારણ ચેપ્ટર નંબર 2 એમની અંદર આજનો લેક્ચર છે, લેક્ચર નંબર 20. ખ્યાલ આવે છે ને? લેક્ચર નંબર 20, 1 થી 19 સુધીના લેક્ચર આપણે આપ્યા. અને લેક્ચર આ 20 નંબર નો જે છે એ ચેપ્ટર ની ખતમ થવાની, યાની કે પૂર્ણાહૃતિ થવાના આરે છે. આના પછી એક બે લેક્ચર હજી આવશે. ઓકે, તો વાત કરીએ આપણે આજના લેક્ચર ની અંદર. આજના લેક્ચર નો આપણો ગોલ છે કે શું ભણવાનું છે, તો કે એમની અંદર પરમાણ્વીય કક્ષક નો આકાર. શું ભણવાનું છે ભાઈ? તો કે પરમાણ્વીય કક્ષક નો આકાર. ખ્યાલ આવે છે તમને? તો આગળના લેક્ચર ની અંદર આપણે મુખ્ય 4 ક્વોન્ટમ આંક જોયા. કેટલા ક્વોન્ટમ આંક? 4 ક્વોન્ટમ આંક. આ 4 ક્વોન્ટમ આંક ની અંદર આપણે L બોલે તો એઝીમુથલ ક્વોન્ટમ આંક, અથવા તો ગૌણ ક્વોન્ટમ આંક કે જે સબ સેલ ની વેલ્યુ આપણને આપે એ આપણે સારી રીતે જોયું. તો એમની અંદર જે સબ સેલ હતો બરાબર, SPDF, માલુમ છે ને તમને? SPDF. તો એમની અંદર જે S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક, તો આખા કક્ષકોના સમૂહ હતા, તો એને કક્ષક કહી શકાય. ઓકે, અને એમની અંદર પ્રોપર એક એક કક્ષકો હતી. એ કક્ષકોનો ખ્યાલ આપણે થોડો ડિટેલ ની અંદર અને એના આકાર વિશે જે આગળના લેક્ચરમાં આપણે વાત ન કરી હતી એ આ લેક્ચર ની અંદર કરવાની છે. તો પરમાણ્વીય કક્ષકનો આકાર કઈ રીતે ક્રિએટ થયો એની થોડી સમજૂતી આપણે મેળવી લઈએ, કે જેને તમારે માત્ર સમજવાની છે, ગોખવાની કે યાદ રાખવાની નથી, કઈ થિયરીકલ પ્રશ્ન લખવાનો તમારે રહેશે નહીં. તો વાત આપણે કરીએ પરમાણ્વીય કક્ષકોના આકારની, કે આ પરમાણ્વીય કક્ષકનો આકાર એ કઈ રીતે ઉદ્ભવ થયો. ઓકે, એનો ઉદ્ભવ કઈ રીતે થયો એ આપણે જોવાનું છે. તો એના માટે આપણે વાત પહેલા તો કરીએ કે તમે જાણો છો કે સોળિંજરે જે ઇક્વેશન આપ્યું એમની અંદર એક સરસ મજાનું ચિહ્ન હતું. એક તો આ સાઈન અને બીજું આપણે વાત કરી સાઈનો વર્ગ, અને પ્લસ ઓર માઇનસ બંને લઈએ એટલે એને માનાંકમાં લખીએ. ખ્યાલ આવે છે ને? માનાંક એટલે માઇનસ વેલ્યુ અને પ્લસ વેલ્યુ. પ્લસ હોય તો પ્લસ જ રહે, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ઓકે, તો આ બંને તો આ તરંગ વિધેય છે. ખ્યાલ આવે છે? જેની કોઈ કિંમત આપણે અહીંયા ભૌતિક કિંમત જોવા મળતી નથી. મેં તમને આગળના લેક્ચરમાં એક તફાવત વાળો પ્રશ્ન પણ આપ્યો છે, એમાં તમે જોયું હશે. ઓકે, અને આ સાઈન સ્ક્વેર એ શું દર્શાવે છે? પરિવાર શું દર્શાવે છે? યસ, ઇલેક્ટ્રોનની બરાબર મળવાની મહત્તમ સંભાવ્યતા દર્શાવે. મહત્તમ સંભાવ્યતા કે અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે એવી શક્યતા છે. અને કેવી શક્યતા? તો કે મહત્તમ શક્યતા. ખ્યાલ આવે છે? ઓકે, એ આ બતાવે છે. તો સરસ મજાના એક વૈજ્ઞાનિક જર્મન ભૌતિક શાસ્ત્રી મેક્સ બ્લોન, બરાબર, શું? કયા વૈજ્ઞાનિક? તો કે મેક્સ બોન. મેક્સ બોન કે જે જર્મન ભૌતિક શાસ્ત્રી હતા, ભૌતિક શાસ્ત્રી બરાબર, ફિઝિક્સ ના વૈજ્ઞાનિક હતા, કે એમણે એક સરસ મજાનો આલેખ આપ્યો. કોના વિરુદ્ધ? તો કે આ જે આપણું છે સાઈન સ્ક્વેર એના વિરુદ્ધ. ઓકે, ત્રિજ્યા r બરાબર, આ છે આપણી ત્રિજ્યા જેને આપણે નાનોમીટર ની અંદર લેશું બરાબર. અને આ જે આ કઈ અક્ષ? એક્સ અક્ષ. આ વાય અક્ષ. અને અહીંયા ગ્રાફ દોર્યો સાઈનો વર્ગ. કોની સાપેક્ષે? તો કે r r ત્રિજ્યાની સાપેક્ષે. તો સાઈન સ્ક્વેર વિરુદ્ધ r નો ગ્રાફ દોરવામાં આવ્યો. કોના માટે? તો કે અલગ અલગ પરમાણ્વીય કક્ષકો માટે. તો પેણા એને એક સરસ મજાનો ગ્રાફ દોર્યો. એ ગ્રાફ દોર્યો કોના માટે? તો કે 1s કક્ષક માટે. કઈ કક્ષક માટે? 1s કક્ષક માટે. ખ્યાલ આવે છે? 1 નો મતલબ શું થાય? તો કે n બરાબર 1. s નો મતલબ શું થાય? તો કે બીજો ક્વોન્ટમ આંક બરાબર, SPDF. ખ્યાલ છે ને તમને? SP અહીંયા શું આવશે? D અને આ F. 0 1 2 3. તો s બરાબર 0 થાય. ખ્યાલ આવે? તો અહીંયા L બરાબર શું થશે? 0. તો 1s કક્ષક માટે એને એક સરસ મજાનો સાઈન સ્ક્વેર વિરુદ્ધ r ત્રિજ્યાનો ગ્રાફ દોર્યો. અને આ ગ્રાફ આપણને કેવો મળ્યો? કે શરૂઆતમાં તો એ કેન્દ્ર પાસે હતો એટલે વધારે, અને પછી એ આવો થઈ ગયો 0. ખ્યાલ આવે છે? સાઈન સ્ક્વેર ની વેલ્યુ 0, આનો મતલબ શું થાય ભાઈ?
तो के अहीं आगळ क्यां इलेक्ट्रॉन छे नी शुरुआत में इलेक्ट्रॉन हतो पछी इलेक्ट्रॉन कई एक पण जग्याए छे नी आवरणे एक ग्राफ आप्यो ओके हवे आ ग्राफ कोना माटे हतो तो के 1s माटे हवे एवो ज ग्राफ एने फरीवार पाछो अलग अलग कक्षको माटे दोरवो पड़े ने ओके तो फरीवार एने एक ग्राफ आप्यो ओके ए रीते साइन नो वर्ग विरुद्ध त्रिज्या आर नो ग्राफ अबे आज ये ग्राफ छे ए ग्राफ ने केवा प्रकार नो मेळ्यो शुरुआत मां तो आ रीते जेने मेळ्यो ख्याल आवे छे जे अहींया मळे छे आमज पड़े छे पछी अहींया थी ग्राफ ए आवो ढोळांक लीधो पासो आयो अने पासो आ रीते थई गयो ख्याल आवे छे हवे आ शुं दर्शावे छे ओके अहींया एक ढोळांक हतो ए तमारो 1s दर्शावे छे ख्याल आवे छे हवे जे आ विस्तार छे देखाय छे आ आखो विस्तार आ विस्तार के अहीं इलेक्ट्रॉन मळवानी संभावना छे देखाय छे तमने ओके कारण के आ ग्राफ क्या आवशे तो के अहीं आवशे तो अहीं आपणने इलेक्ट्रॉन मळवानी संभावना जोवा मळे तो अहीं जे आ विस्तार छे एने कोना माटे आप्यो तो के 2s माटे कोना माटे 2s 1s माटे कयो विस्तार तो के आ विस्तार कोना माटे मळ्यो 2s માટે ઓકે હવે જે આ વિસ્તાર છે એને હું બ્લુ પેન થી દર્શાવું કઈ પેન થી તો કે આ જે આખો વિસ્તાર છે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તમને લાગે છે અહીંયા 0 છે દેખાય છે કે sin² ની વેલ્યુ 0 તો અહીંયા તમે સમજી શકો કે અહીંયા તમે વેલ્યુ જોવો છો તો sin² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે 0 નથી ઓકે માનાંક માં લઈએ અહીંયા તમે જોવો છો તો sin² is equal to 0 समझ पड़े छे आ बे पॉइंट ने ग्राफ पर थी कोने मेळ्या तो के मैक्स बोन ने के आ रीते ग्राफ જોવા મળ્યો આ એને 2s માટે એકો આ એને 1s માટે બેલો પછી અહીંયા તો બધે 0 થઈ જાય છે ખ્યાલ આવે છે આ વેલ્યુ શું બતાવે છે તો કે sin વર્ગ is equal to 0 અને sin વર્ગ is equal to 0 હોય ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા કેવી થઈ જાય 0 કે અહીંયા ક્યાંય ઇલેક્ટ્રોન નથી અહીંયા છે અહીંયાય છે ઓકે આ તો કેન્દ્રથી તરત એવો એટલે હોવાનો છે 1s કક્ષક છે એટલે ત્યાં છે અહીંયા નથી અહીંયા છે અહીંયા કંઈ છે નહીં સમજ પડી તમને આવો એક એક સરસ મજાનો ગ્રાફ એને આપ્યો આ આધારિત પરમાણ્વીય કક્ષક ઓકે આ જે પરમાણ્વીય કક્ષક છે એના આકારનો શું થયો તો કે ઉદ્ભવ થયો અને એ આકાર આપણે જોવાનો છે એ પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં કે આ જે sin² બરાબર 0 છે શું છે sin² બરાબર 0 કે તેને નોડલ સપાટી કહેવાય શું કહેવાય ભાઈ નોડલ સપાટી ખાસ યાદ રાખજો તેને શું કહેવાશે નોડલ સપાટી અને શોર્ટમાં એને કેવું હોય તો એને નોડ કહેવાય ઓકે અથવા નોડની સંખ્યા એના માટે ના કેલ્ક્યુલેશન કરવાનું સૂત્ર આવશે યાદ રાખજો ફરીવાર આને શું કહેવાશે sin² is equal to 0 કે જ્યાં इलेक्ट्रॉन नी संभाव्यता यानी कि संभावना केवी होय शून्य के जहां इलेक्ट्रॉन मळवानी संभावना शून्य होय ए क्यारे होय तो के sin² नी वेल्यू 0 होय ते सपाटी ने शू कहेवाय तो के नोडल सपाटी अथवा तो तेने नोड कहेवामां आवे छे खास याद राखजो समझ पड़े छे ओके तो आने आपणे शू कहेशु तो के नोड कहेशु અથવા નોડલ સપાટી કહેશું અને જ્યાં sin² is equal to not 0 બરાબર is equal to 0 નથી ઓકે not equal to 0 સમજ પડે છે કે આ વેલ્યુ 0 હોય નહીં એને નોડલ સપાટી કહેવાય નહીં કેમ તો કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની શક્યતા મહત્તમ હોય सके यानी कि इलेक्ट्रॉन संभाव्यता क्या छे અહીંયા ઇલેક્ટ્રોન સંભાવ્યતા છે ની હું તમને કહું અહીંયા તો કે નથી હું તમને કહું અહીંયા તો કે છે અહીંયા તો કે છે ઓકે હું તમને કહું કે અહીંયા તો કે નહીં અહીંયા તો કે હા સમજ પડે કે ના સમજ પડે ઓકે તો એટલી વસ્તુ આપણને મેક્સ બોને આ આલેખ દ્વારા પરમાણુની કક્ષક વિશે સમજાવી હવે આના આધારે હવે અહીંયા આકાર વિશે તો કોઈ માહિતી આપણને મળતી નથી પણ આ જ કન્સેપ્ટને એણે આગળ ઉતાર્યો કઈ રીતના તો કે ચાર્જ ક્લાઉડ શબ્દ શું છે તો કે ચાર્જ ક્લાઉડ હવે આ ચાર્જ ક્લાઉડ એટલે શું તો કે એનું ગુજરાતી કરીએ આપણે તો ચાર્જ બોલે તો વિજભાર એના પરથી ભાર ક્લાઉડ એટલે વાદળ એ તો માલુમ છે આપણને એટલે ભાર વાદળ
ओके आभार वादळ वाळी आना ઉપરથી એક સરસ મજાની શું આપી તો કે સીમા સપાટી આકૃતિ કઈ આકૃતિ આપી આના ઉપરથી તો ખાસ યાદ રાખજો સીમા સપાટી આકૃતિ કે માત્ર એની સીમા સીમા દર્શાવે આખો ગ્રાફ દર્શાવે ને ઓકે સીમાની સપાટી દર્શાવે એવી આકૃતિ મેક્સ બ્લો ને ઓકે ચાર્જ ક્લાઉડ વાળી આપણને આપી ઓકે આખું વિદ્યુત બાદળ ઘેરાયેલું હોય એના માટે તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવે છે ઓકે હવે જે આકૃતિ આપી આપણે શરૂઆત કરી દઈએ આપણી પહેલી કક્ષકથી કઈ કક્ષક છે પહેલી તો કે એસ કક્ષક એસ કક્ષક નો ખ્યાલ આપણે મેળવવા લાગીએ કે એસ કક્ષક ખ્યાલ આવે છે જેને સેના વડે દર્શાવવામાં આવે એન એસ ઓકે તો આ એન એ શું છે ભાઈ તો કે નંબર મુખ્ય ક્વોન્ટમ આંક એસ એ શું છે તો કે એલ તો આ એન બરાબર અહીંયા શું હોય શકે વન ટુ થ્રી એવી રીતના હોય શકે ઓકે અને અહીંયા એસ કક્ષક માટે એલ એ ફિક્સ હોય કેટલો હોય શકે એલ એ ફિક્સ તો કે એસ બરાબર આપણે શું લઈએ છીએ ભાઈ ઝીરો લઈએ છીએ ઓકે અહીંયા એમ એ ફિક્સ હોય એમ કેટલો ફિક્સ હોય ભાઈ તો કે ઝીરો હોય સમજ પડે છે એટલે આમની અંદર આખું જૂથ છે એમની અંદર માત્ર કેટલી કક્ષક હશે તો કે એક જ કક્ષક રહેલી હશે ખ્યાલ આવે છે ને અહીંયા કક્ષકની સંખ્યા આપણને એમ ઉપરથી મળે ને એટલે એક જ કક્ષક હશે હવે આના ઉપરથી આપણે દોરવાની કઈ છે સીમા આકૃતિ કોના માટે એસ કક્ષક માટે બરાબર બધી કક્ષક માટે એવું કઈ દોરવાનું છે ને માત્ર એસ કક્ષક માટે સમજીએ કે એસ કક્ષકની જે સીમા આકૃતિ દોરવામાં આવી એ કેવી જોવા મળી તો કે વન એસ કક્ષક ની પેલા દોરો ચાલો અહીંયા દોરો કોની તો કે વન એસ કક્ષક ની ઓકે તો અહીંયા એન બરાબર વન અને એલ બરાબર ઝીરો એટલે આને વન એસ કક્ષક કહેશું તો એ આકૃતિ જોવા મળી કેવી તો કે આવી જોવા મળી આ ભરેલો ભાગ છે કેવો ભાગ છે ભાઈ આને તમે ભરેલો ભાગ વિચારો ઓકે આ આવી આકૃતિ આપણને જોવા મળી આ આખો આપણો પરમાણુ છે બરાબર અને એમ ના દર્શાવવા હોય તો ખાલી તમે એક ભરેલા ભાગ વડે દર્શાવી શકો છો બરાબર આ રીતે જ આપણે દર્શાવીએ આ આખો એક ભરેલો ભાગ છે સમજ પડે છે અને આ ભરેલા ભાગની અંદર એનો મતલબ એવો થાય કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓકે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે મહત્તમ કઈ કક્ષક માટે તો કે 1s કક્ષક માટે આવી આકૃતિ જોવા મળી હવે 2s કક્ષક માટે જે આકૃતિ દોરવામાં આવી એ આકૃતિ કેવી જોવા મળી તો લાઈક આવી જ ખ્યાલ આવે છે આ ભાગ આખો કેવો છે ભાઈ તો કે આ ભાગ ભરેલો છે દેખાય છે પછીનો ભાગ કેવો જોવા મળ્યો તો કે આવો ભાગ જોવા મળ્યો ખ્યાલ આવે છે આ ભાગ તમે ઓળખા આ ભાગ હું તમને બતાવવા માંગુ છું એ તમે જાણો છો પછીનો ભાગ આવો જોવા મળ્યો ખ્યાલ આવે છે તમને તો આનો મતલબ હું થયો તો કે આ જે છે એ તો હું ઇન્ડિકેટ કરે છે તો કે 1s ઓકે હવે એના પછીનો જે ભાગ છે એ આ ભરેલો ભાગ છે એ હું ઇન્ડિકેટ કરે 2s સમજ પડે છે અને આ જે વચ્ચેનો ભાગ છે દેખાય છે આ ભાગ ખાલી છે આ ભાગ કેવો છે ભાઈ આખે આખો ભાગ તો કે ખાલી છે તો આના માટે મારે સાઈન સ્ક્વેર ની વેલ્યુ આપવી હોય આ સાઈન સ્ક્વેર માનાંકમાં તો ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપી શકું કે ત્યાં ઇલેક્ટ્રોન છે નહીં બટ આના માટે મારે અથવા તો આના માટે મારે સાઈન સ્ક્વેર ની વેલ્યુ આપવી હોય તો ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તો ચાર્જ ક્લાઉડ દેખાય આખું વિદ્યુતનું વાદળ ઘેરાયેલું છે અહીંયા પરમાણુનું કેન્દ્ર હશે સમજ પડે છે એની આસપાસ બધે જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે હું એવું નથી કહેતો કે ઇલેક્ટ્રોન અહીંયા જ મળે છે ઓકે આવું ઇલેક્ટ્રોન અહીંયા જ આ કક્ષામાં ભ્રમણ કરે એવું કોણ કીધું તો કે બોહર એ તો ભાઈ પતી ગયા ખ્યાલ આવે છે તો આ આકૃતિને કેવી આકૃતિ કહેવાય તો કે સીમા આકૃતિ તો આના પરથી મને એસ કક્ષકનો આકાર કેવો લાગે છે તો કે ગોળી આકાર લાગે છે ઓકે તો કેવો આકાર લાગશે એસ કક્ષકનો ખાસ યાદ રાખવાનું છે કે એસ કક્ષકનો આકાર સમમિતીય ગોળી લાગે છે કેવો પેલો પોઈન્ટ ઓકે આકાર કેવો છે ભાઈ સમમિતી ગોળાકાર
ओके आमनो आकार आपणने लागे छे एस कक्षक नो सममितीय गोळाकार आकार आपणने जोवा मळे छे। ख्याल आवे छे तमने? ओके हवे सममितीय गोळाकार आकार जोवा मळे एनो मतलब शुं? तो के केंद्रथी बधीज दिशामा ओके केंद्रथी बधीज दिशामा इलेक्ट्रॉन मळवानी संभावना केवी जोवा मळे छे? तो के एस कक्षक मां समान जोवा मळे छे। तमे आकृति परथी समझी सको छो, ग्राफ परथी आकृति आवी। कई आकृति? तो के सीमा क्लाउड भार वादळ वाली सीमा आकृति जेने कहेवाय, ए गोळाकार छे, देखाय छे संपूर्ण गोळाकार। तो आ आपणुं केन्द्र छे, तो आ केन्द्रथी अहींया इलेक्ट्रॉन हशे सरखी दिशामां। आ दिशामां जो तो के सरखी दिशामां, आ दिशामां जो सरखी दिशामां। चलो अहींया आवीए, अहींया सरखी दिशामां, अहींया सरखी दिशामां। तो केन्द्रथी इलेक्ट्रॉन मळवानी संभावना, एवुं नथी कहेतो चोक्कस, मात्र संभावना केवी होय छे? समान होय छे, बराबर। तो आकार केवो छे? सममितीय गोळाकार। समज पड़शे? अने आपणे जाणीए छीए के m = 0, तो s कक्षक केटली छे? मात्र 1/1। ख्याल आवे छे? तो के आ आपणी थई शुं? तो के s कक्षक। समज पड़े छे? आना पछी आपणे वात करीए के जेम जेम तमे केन्द्रथी दूर जता जाओ, ओके केंद्रथी दूर, तो आ 1SI, आ 2SI, एना पछी शुं आवशे? तो के अहींया जे आवशे कक्षक ए 3S आवशे, अहींया जे कक्षक आवशे ए 4S आवशे। तो आ बधी ज कक्षकनी ऊर्जा आपणे जोईए, तो आपणे आगळ जोई गया के जेम केंद्रथी दूर जईए एम ऊर्जा वधती जाय छे। तो अहींया आपणे तीजो पॉइंट लखीए, बराबर, हा सॉरी पहेलो पॉइंट, एना पछी बीजो पॉइंट आपणे लखीए। के बीजो पॉइंट अहींया आपणने जोवा मळे के एस कक्षक मां ऊर्जा जेम जेम केंद्रथी दूर जईए एनो मतलब एवो के मुख्य क्वांटम अंक वधे एम ऊर्जा मां हुं थाय वधारो। एस कक्षक मां ऊर्जा केंद्रथी दूर जता, यानी कि काउंस मां लखीए कू मुख्य क्वांटम अंक मां वधारो थता। ख्याल आवे छे? एम कक्षक मां ऊर्जा केंद्रथी दूर जता वधे छे, अथवा तो मुख्य क्वांटम अंक मां वधारो थता ऊर्जा वधे छे। तो मारी पासे अहींया 1s 2s बराबर आ 2s छे, आ 1s छे। जेम केंद्रथी दूर जाय एम ऊर्जा वधती जाय, तो सौथी ओछी 1s, ओके एना पछी 2s, एना पछी 3s, एना पछी 4s। देखाय छे? आ बाजु ऊर्जा मां वधारो थतो जोवा मळे छे। ख्याल आवे छे? आ पहेलो પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, સમજ પડી ગઈ તમને? ઓકે, તો આ બે વાક્ય આધારિત એક પોઈન્ટ આપી દઈએ આપણે। તો એ પોઈન્ટ આપણો ફોર્થ નંબરનો પોઈન્ટ લઈએ કે એસ કક્ષક માટે નોડની સંખ્યા માટેનું સૂત્ર, ઓકે નોડની સંખ્યા માટેનું સૂત્ર। તો કે નોડ બરાબર સૂત્ર શું આવશે? તો કે કોમન છે ભાઈ, n માઇનસ 1, શું આવશે સૂત્ર? n માઇનસ 1। તો n એ શું છે? મુખ્ય ક્વોન્ટમ અંક, માઇનસ 1 કરવાનો એટલે નોડની સંખ્યા તમને મળી જાય કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? 0। તો 1s કક્ષક માટે હું નોડની સંખ્યા મેળવું, ઓકે કઈ કક્ષક? 1s માટે, ઓકે તો અહીંયા 1 મૂકી દઉં તો 0, અહીંયા એક પણ નોડ નથી, દેખાય છે તમને? ઓકે આ 1s કક્ષક છે, ત્યાં નોડની સંખ્યા કેવી છે ભાઈ? તો કે અહીંયા નોડ મળે છે 0। ખ્યાલ આવે છે તમને? હવે આ છે આપણી કઈ? તો કે 2s કક્ષક, ત્યાં એક નોડ છે, દેખાય? આને નોડ કહેવાય ને, કે નોડની સંખ્યા કેટલી? તો કે 1। સૂત્રની અંદર કિંમત મૂકીએ, આ શું છે? તો કે 2s કક્ષક છે, તો અહીંયા શું આવશે? 2 માઇનસ 1, જવાબ શું આવે? આ 2, આ 1, તો જવાબ શું આવી ગયો? તો કે 1। કોના માટે? તો કે 2s કક્ષક માટે। એવી રીતના હું તમને કહું કે 3s કક્ષક માટે કેટલા થાય? તો કે અહીંયા 3 માઇનસ 1 2। 4s કક્ષક માટે આવું છે ભાઈ નોડની સંખ્યા, ખ્યાલ આવે છે?
फोरेस कक्षक माटे केटला थशे तो के अहींया 4 माइनस 1 यानी कि 3 आ मेळ्यो आपणने कोनी संख्या तो के मोटा अक्षरे लखो नोडनी संख्या तमे एक्झेक्टली समझ्या ख्याल आवे छे आकृति परथी खबर पड़े छे नोडनी संख्या अहींया एक नोड देखाय छे तो के साचुं छे सूत्र बराबर छे कयो सूत्र छे भाई तो के आ रह्यो तो समझ पड़ी जाय तो एटली वस्तु तमारे याद राखवानी छे कोना माटे एस कक्षक माटे आ याद रही तो ठीक छे आ आ ग्राफ ઉપરથી આ આકૃતિ કેમ આવી એના ઉપરથી એસ કક્ષક મેળવવાનો એવી રીતના આગળ આપણે કક્ષકો મેળવતા જશું હવે આ કાઈ આપણે જોશું નહીં માત્ર જે અગત્યના મુદ્દા છે એની ચર્ચા કરશું આ આખી સમજૂતી આપી કોની તો કે પરમાણ્વીય કક્ષકનો આકાર કઈ રીતના ઉદ્ભવ્યો એમની અંદર પહેલી કક્ષક જોઈએ જોઈ આપણે એસ કક્ષક देन आपणे पी जोशुं देन डी जोशुं पछी एफ नी थोड़ी घणी चर्चा करीने आजनो लेक्चर केवो करशुं आपणे खतम करशुं ख्याल आवे छे तमने फरी एक वार आकार केवो छे तो के सममितीय गोळाकार ओके एस कक्षकमां ऊर्जा केन्द्रथी दूर जईए एम वधे मुख्य क्वांटम अंक वधवा साथे ऊर्जा वधे 1s लेस देन 2s लेस देन 3s लेस देन 4s ऊर्जानो वधारो थाय નોડની સંખ્યા માટેનું સૂત્ર n 1 n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે એમની કિંમત મૂકો એટલે તમારો જવાબ આવે બે આકૃતિ દોરી છે આકૃતિની અંદર કેન્દ્રથી બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન જોવા મળે છે અહીંયા સરખો અંતર છે અહીંયા સરખો અંતર અહીંયા સરખો અંતર તો બધે સરખો અંતર જોવા મળે છે ઓકે ગુડ લખી નાખો तो हवे आपणे जोईए पी कक्षक बराबर बीजी कक्षक बोले तो पी कक्षक अने पी कक्षक माटे ओके एस पी डी एफ अहींया 0 1 2 3 तो पी कक्षक माटे एल इज इक्वल टू शू आवशे भाई तो के 1 आवशे समझ पड़े छे तमने तो पी कक्षक माटे आपणे एन इज इक्वल टू सॉरी एल इज इक्वल टू 1 लेशु तो पहला पॉइंट नी एमनी चर्चा करिए तो एमनो आकार आपणने डम्बेल आकार जोवा मळे केवो तो के डम्बेल प्लस आकार आकार जोवा मळे छे ओके केवो आकार जोवा मळशे पी कक्षकनो डम्बेल आकार आपणने जोवा मळे छे केवो डम्बेल आकार तो के आ जे पी कक्षक छे एमनी अंदर बे लोब अथवा तो दड़ा एक बीजा साथे जोडायेला छे जो आवी रीतना अहींया हुं दोरुं छुं आ पहेलो दड़ो आ बीजो दड़ो बराबर आ पेलो दड़ो आ बीजो दड़ो आने आपणे कहेशुं शुं तो के आ पेलो लोब आ बीजो लोब आवो आकार आपणने जोवा मळे छे ख्याल आवे छे तमने तो आवी रीतना बे लोब लोब अथवा तो एने कहेशुं दड़ा ओके जे शुं होय छे तो के एक बीजा साथे जोडायेल હોય છે ખ્યાલ આવ્યો તમને ઓકે હવે આમની અંદર વાત કરીએ તો આ જે ડમ્બેલ આકાર જોવા મળે છે બે દડા એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે l બરાબર 1 છે અને m માટેની આપણે વાત કરી લઈએ તો m ની વેલ્યુ મેળવી હોય તો ભાઈ શું હોય તો કે 0 તો હોવાની જ 1 સુધી જવાન 1 અહીંયા ને 1 અહીંયા અહીંયા માઈનસ 1 આ પ્લસ 1 તો આ p ની અંદર કેટલી કક્ષકો જોવા મળે છે ભાઈ 3 કક્ષકો જોવા મળે છે ખ્યાલ આવે છે આ તણે 3 કક્ષકો હંમેશા યાદ રાખવાનું છે કે ત્રણેય ઓકે કક્ષકો સમાન ઊર્જા સમાન કદ અને ખાસ યાદ રાખવાનું છે સમાન ઊર્જા સમાન કદ અને સમાન આકાર સજાનો ધ ધરાવે છે સમજ પડે છે તમને ત્રણે કક્ષકો સમાન ઊર્જા સમાન કદ સમાન આકાર ધરાવે છે આ બધું સરખું છે ઓકે આને હું x કક્ષક કહું આને હું y કહું આને હું z કહું નામ આપ્યા છે જનરલી આમ આપણે લખીએ છે સરળતા રે બધા જ આવી રીતના લખે છે પણ એવું જરૂરી નથી કે આને એક આને x કેવું આને y કેવું આને z કેવું એવું કમ્પલસરી નથી પણ સારું લાગે અને યાદ રહે એના માટે આપણે શું લખ્યું x y z તો આ p કક્ષક છે yes i p કક્ષક છે yes i p કક્ષક છે yes p x p y અને p z જેમું ધરાવે છે સમાન ઊર્જા સમાન કદ અને સમાન આકાર ખ્યાલ આવે છે આ તણે તણ ઓકે જે સમાન ઊર્જા સમાન કદ અને સમાન આકાર ધરાવતી જોવા મળે છે
આવી કક્ષકોને ઓકે તો આ ત્રણે ત્રણ કક્ષકોને શું કહેવાય તો કે ડીજનરેટ શું કહેશું એને તો કે ડી જન ઓકે જ ડી જ ન ન આવશે વચ્ચે ન રેટ કક્ષકો ઓકે આને કહેશું આપણે ડીજનરેટ કક્ષકો સમજ પડે છે તો આ ડીજનરેટ કક્ષકો એટલે શું તો કે સમાન ઉર્જા સમાન કદ અને સમાન આકાર ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહેવામાં આવે છે પી કક્ષકો ત્રણ પ્રકારની હોય px py અને pz એમાં કોઈ પણ ને કોઈ પણ તમે નામ આપી શકો કારણ કે બધું જ કેવું છે એમનું સમાન છે સમજ પડે છે બધું જ આપણને સમાન જોવા મળે છે ઓકે એટલા પોઈન્ટ તમને સમજાણા હવે આમની અંદર આપણે એમના આકારની વાત કરવા જઈએ તો px py અને pz તણે ત્રણ દોરવા પડશે આકાર તો ડમ્બેલ આકાર છે બરાબર તો આપણે ત્રિપરિમાણની અંદર એમનો આકાર બતાવવાની ટ્રાય કરીએ ઓકે તો આ જે સરસ મજાનો આપણે આકાર એમનો દોરીએ કઈ રીતે દોરશું તો કે આ જે છે એને આપણે એક્સ અક્ષ કહીએ આ અક્ષ આપણે વાય અક્ષ કહીએ તમે આ સમજ્યા કઈ રીતના તમે સમજજો ચલાવો હું તમને અહીંયા એક આકૃતિ બતાવું દેખાય છે આ આખું એક પ્લેન છે અહીંયા આપણે ઓકે આ એક અક્ષ આ બીજી અક્ષ આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ હવે હું આને આવી રીતના કરી દઉં છું દેખાય છે ઓકે હવે આને હું લંબ તો આ આપણી એક્સ અક્ષ આ આપણી વાય અક્ષ અને આને લંબ એટલે ઉપરથી અને નીચેથી આવશે ને ખ્યાલ આવે છે તો આ જે ઉપરથી અને નીચેથી આવે છે એ આપણી કઈ અક્ષ તો કે એ ઝેડ અક્ષ તમે બરાબર એક્ઝેક્ટલી સમજ ગયા ખ્યાલ આવે છે તમને હવે મારે તમને સમજાવવું છે હું તો કે આવી ત્રણે ત્રણ અલગ અલગ આકૃતિ px py અને pz માટે સમજાવવું છે આકૃતિ કેવી હોય તો કે એક કક્ષક હોય એટલે આવો બે દડા યાને કે બે લોબ જોડાયેલા હશે સમજ પડે છે ને તમને ઓકે તો અહીંયા આ x આ y અને આ z આવી રીતના દોરેલું છે તો મારે px ને સમજવું છે ચાલો px કઈ રીતના હું દોરીશ તો કે x અક્ષ ક્યાં છે અહીંયા તો એક દડો હશે કોની ઉપર x અક્ષ ઉપર અને બીજો દડો એની વિરુદ્ધ x અક્ષ ઉપર આ રીતે જોડાયેલા હશે ખ્યાલ આવે છે તમને તમે એક્ઝેક્ટ સમજ્યા ઓકે બાકીની અક્ષ કેવી હશે ખાલી હશે યાને કે આ જે આપણી છે x અક્ષ એના ઉપર દડો વીંટળાયેલો હશે અને જ્યાં આ જે ભાગ છે બે દડા એકબીજાને મળે છે ઓકે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થશે ભાઈ શૂન્ય તો એનો મતલબ એવો કે સાઈનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય તો એને શું કહેવાય નોડલ હું કહેશો એને તમે નોડલ તો આની અંદર કેટલા નોડલ છે એના માટેનું સરસ મજાનું સૂત્ર તો કે નોડલ ની સંખ્યા સમજ પડે છે ને નોડલ ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ ટુ શું આવશે ભાઈ એન માઇનસ ટુ હવે અહીંયા એન બરાબર વન તમે મૂકો જવાબ માઇનસ માં આવે માઇનસ માં નોડલ ક્યાંય હોય તો કે ના હોય તો એન ની કિંમત જ્યારે પણ અહીંયા તમે પી કક્ષક માટે મૂકો એટલે તમારે યાદ રાખવાનું કે એલ છે વન એલ છે વન તો તમે માલુમ છે તમને એલ કેવી રીતના મળે છે તો એલ એન માઇનસ વન મેક્સિમમ હોય ને તો એની કિંમત તમે અહીંયા કેટલી મૂકશો તો જવાબ તમારો આ વન આવશે તમારે આ જવાબ કેવો રાખવો છે ભાઈ વન તો આની કિંમત તમારે નાનામાં નાની કેટલી હોવી જોઈએ તો કે ટુ ખ્યાલ આવે છે એટલે પી કક્ષક માટે હંમેશા યાદ રાખજો એન ક્યાંથી સ્ટાર્ટ થાય ટુ થ્રી ફોર ફાઈવ એવી રીતના પૂર્ણાંક સંખ્યાની અંદર ચાલે એસ કક્ષક માટે વન થી સ્ટાર્ટ થઈ જાય પણ પી કક્ષક માટે ટુ થી સ્ટાર્ટ થાય ખાસ યાદ રાખજો તમને સમજ પડી ઓકે તો અહીંયા આપણે વાત કરીએ કોના માટે તો કે વન પી તો હવે આવશે નહીં ઓકે ટુ પી માટે વાત કરીએ તો ટુ પી માટે નોડ ની સંખ્યા ઓકે અહીંયા આવશે બે અહીંયા આવશે બે જવાબ આવ્યો ઝીરો ખ્યાલ આવે છે આ કોના માટે આવ્યો ટુ પી માટે થ્રી પી માટે મેળવો ભાઈ તો કે અહીંયા ત્રણ અહીંયા માઇનસ ટુ અહીંયા જવાબ આવે વન ફોર પી માટે મેળવો ભાઈ તો કે અહીંયા ચાર અહીંયા બે અહીંયા આવશે કેટલા
चार माथी बे जाए तो जवाब आवे बे। समझ पड़े छे? तो के नोड नी संख्या अथवा नोडल नी संख्या तमने मेळवता आवडी गई पी कक्षक नी अंदर। अने पी क्यांथी स्टार्ट करशू? तो के 2p 3p 4p ओके 5p आवी रीतना चाले राखशे। हवे आमनी अंदर ए सेम ऊर्जा, जेम मुख्य क्वांटम अंक वधे एम ऊर्जा वधे, तो के आनी ऊर्जा केवी हशे? तो के ओछी ओछी आम ना आवे। ओछी केम आवे? ओके लेस देन जेम तमे आम जता जाओ एम ऊर्जा हूं थाती जाए भाई, वधती जाए। तो पी कक्षक ने तमे एक्जेक्टली समझो छो, आ थयो पी एक्स। ख्याल आवे? पी वाई नी आकृति हवे हूं तमने दोरी दो। सेम आ आपणे एक समतल लई लईए, ख्याल आवे छे? ओके आ एक्स अक्ष, आ वाई अक्ष, समझ पड़े छे ने? आम छे यस ओके आम। अने हवे मारो तीजो हाथ होय तो हूं तमने दर्शावी आपू के आम। ओके जे आ दोरू छू ए आ छे, समझ पड़े छे? तो आ आपणो हूं थियो? तो के जेड। ओके तो હવે આપણે દોરવાનું છે હું, તો કે PY। તમે મને દોરીને બતાવી દેશો PY ક્યાં છે ભાઈ? તો કે સરસ મજાનો તમને PY દેખાય છે। દેખાય છે ને? કઈ રીતે દેખાય છે? તો કે એક દડો અહીંયા અને એક દડો એની સામે। કઈ અક્ષ? તો કે PY અક્ષ। તમે સમજી ગયા, બાકીની અક્ષ ખાલી હશે, સમજ પડે છે ને? ઓકે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો, બાકી બધે ઇલેક્ટ્રોન તમને મળી શકે, જ્યાં ઝીરો ત્યાં સાઈન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય। અહીંયા સાઈન સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, બટ ઇધર સાઈન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો। ઓકે અન્ડરસ્ટેન્ડ? હવે પી ઝેડ તમે હોમવર્ક ની અંદર દોરી લેશો, દોરી લેશો, ચાલો દોરી દઈએ હવે। યસ તો વાત કરી આપણે છે ની પી ઝેડ ની। ઓકે આ હવે મેં સીધી પેલા ઝેડ અક્ષ દોરી, બરાબર, આ સમતલ ની અક્ષ દોરી, તો આને આપણે કહેશું એક્સ, આ વાય અને આ ઝેડ। તો ઝેડ માં સિમ્પલ શું? તો કે ઝેડ અક્ષ ઉપર દોરી દેવાના બે લો, ખ્યાલ આવે છે તમને? ઓકે આ વાત થઈ પી ઝેડ ની। તણે તણ આકૃતિ આવી ગઈ, ડંબેલાકાર આકૃતિ હોય, બે દડા એકબીજા સાથે જોડાયેલા હોય, ત્રણે કક્ષકો સમાન ઉર્જા, સમાન કદ અને સમાન આકાર ધરાવે છે, એને ડીજનરેટ કક્ષકો કહેવાય। ઓકે ઉર્જા કન્ટિન્યુઅસ જેમ કેન્દ્રથી દૂર જાવ તેમ વધે છે। ઓકે અહીંયા બે દડા મળે છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો, લોભ છે ત્યાં ઇલેક્ટ્રોન મળશે, નોડ માટેનું સૂત્ર। ઓકે કઈ કક્ષક માટે? તો કે પી કક્ષક માટે, ખાસ યાદ રાખજો। ઓકે એન માઇનસ ટુ, એસ કક્ષક માટે શું હતું? તો કે એન માઇનસ વન, આ એસ કક્ષક ની માટેનું સૂત્ર છે, સમજ પડે છે? એટલે આ ડિફરન્ટ છે, તે તમારે ખાસ યાદ રાખવાનો રહેશે। ઓકે તમે બરાબર સમજી ગયા, એસ કક્ષક માત્ર એક જ હશે, પી કક્ષક એક સાથે કેટલી હશે? તો કે ત્રણ જોડાયેલી હશે। ઓકે તો આને તમે સરસ મજાની લખી ના હો। હવે આપણે જોઈએ ડી કક્ષક। ઓકે ત્રણ નંબર આવ્યા ને? યસ ડી કક્ષક, ફરીવાર એસ પી ડી એફ, તો એલ ની કિંમત શું આવે? 0 1 2 3। તો ડી કક્ષક માટે એલ ની વેલ્યુ કેટલી આવશે ભાઈ? 2 આવશે, સમજ પડી ગઈ તમને? અન્ડરસ્ટેન્ડ થયું? હવે આ કક્ષક ની વાત કરીએ તો પેલા તો એમાં બરાબર આકાર ની આપણે વાત કરીએ છીએ, તો હવે આમનો આકાર કેવો આવશે? જેવી રીતના પી કક્ષક નો આકાર ડંબેલ આકાર હતો, કેવી રીતના? તો કે આવો આકાર હતો ને, બે ગોળા। ઓકે તો હવે ડી કક્ષક નો આકાર આવશે ડબલ ડંબેલ આકાર, ચાર ગોળા, ખ્યાલ આવે? ચાર દડા જેને આપણે કહેશું, તો ડબલ હું ડબલ ડંબેલાકાર, ડંબેલ પ્લસ આકાર એટલે ડબલ ડંબેલ આકાર આપણને આવો જોવા મળે, બરાબર, સરખા દડા છે। ઓકે કેટલા દડા? 1 2 3 અને 4 દડા આપણને જોવા મળશે। ઓકે હવે આના માટે આપણે એલ ની વેલ્યુ તો મળી ગઈ, ઓકે હવે એન ની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ કરવી એ આપણને હમણાં જ માલુમ પડશે। એના માટે પહેલા તો વાત કરીએ આપણે એમ ની વેલ્યુ, કે આ ડી કક્ષક છે એમની અંદર કેટલી કક્ષકો નો સમાવેશ થાય? આ ડી કક્ષક એટલે આખી, એમની અંદર કેટલી કક્ષકો નો સમાવેશ થાય? તો ચુંબકીય ક્વોન્ટમ અંક આધારિત એલ ની કિંમત 2 હોય તો 0 1 2, આ બાજુ 1 2, બટ આ કેવા આવશે? માઇનસ અને આ પ્લસ, એટલે કેટલી કક્ષકો આવે? તો એને સરસ મજાની દોરવી હોય તો સિમ્પલ રીતે આવી રીતના 5 ખાના આપણે કરીએ, આ પાંચે પાંચ ખાના
ओके के केवा छे तो के ए समान ऊर्जा समान कद अने समान आकार धरावे छे तो आवी कक्षको ने आगळ कीधु एम शू कहेवाय डी जन रेट कक्षको કહેવામાં આવે છે કેટલી કક્ષકો છે અહીંયા ટોટલ 1 2 3 4 5 યાની કે કેટલી ડી કક્ષકો હોય 5 ડી કક્ષકો હોય સમજ પડે છે જે ડી જનરેટ કક્ષકો છે જે સમાન ઊર્જા સમાન કદ અને સમાન આકાર ધરાવે છે એટલું તમે સમજ્યા હવે આના નામ આપવા હોય તો કઈ રીતે આપ્યા તો કે આઈડી છે આઈડી 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 અને આઈડી ખ્યાલ આવે છે એમના નામ આપ્યા તો કે આમનું નામ આપ્યું એક્સ વાય ઓકે શું એક્સ વાય ઝેડ હોય ને ત્રણ અક્ષ પહેલાનું નામ આપ્યું એક્સ વાય બીજાનું નામ આપ્યું વાય ઝેડ અને ત્રીજાનું નામ શું આપ્યું તો કે એક્સ અને વાય યાની કે એક્સ વાય એટલે ત્રણ અલગ અલગ સમતલ થઈ ગયા ને એક એક્સ વાય સમતલ ની અંદર આવે એક વાય ઝેડ સમતલ ની અંદર આવે અને એક એક્સ ઝેડ આવશે યસ એક્સ ઝેડ સમતલ ની અંદર આવે આ ઉપરાંત જે બીજા બે ની વાત કરી એમની અંદર ઓકે ડી એક્સ સ્ક્વેર માઇનસ ડી વાય સ્ક્વેર અને લાસ્ટ કક્ષક એ ડી ઝેડ સ્ક્વેર ઓકે ડી ઝેડ સ્ક્વેર હવે એવું નથી કે આને ડી ઝેડ સ્ક્વેર જ કહેવાય આને ડી એક્સ ઝેડ જ કહેવાય આને ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જ કહેવાય કોઈ પણ હોઈ શકે કેમ તો કે શક્તિ સમાન કદ સમાન ઉર્જા સમાન ઓકે ને આકાર એ સમાન એટલે કોઈ પણ તમે આડાઅવળું નામ આપી શકો પણ સરળતા ખાતર જેવી રીતના આપણે px py pz કીધું એવી રીતના ઓકે dxy dxy અહીંયા આપી આપણે ઓકે dyz dxz dx2 - y2 અને dz2 ખ્યાલ આવી ગયો તમને એમાં આ જે પહેલી ચાર કક્ષકો છે એ ચોક્કસ અક્ષ ની અંદર આવેલી હોય એટલે એમનો આકાર કેવો છે તો કે સમાન જેવો સમાન જેવો ખ્યાલ આવે છે ને અને આ જે છે બરાબર એ આનાથી થોડો ડિફરન્ટ આકાર ઓકે અહીંયા લખીએ કાંઈક કે થોડો જુદો આકાર ધરાવે થોડોક જ બાકી બધું આકાર બાકાર બધું કેવું જનરલી સમાન હોવા મળે પણ આકાર ની અંદર થોડું એવો ફેરફાર જોવા મળે છે આ ચારે ચાર નો તો એક્ઝેક્ટ સમાન પણ આનો આનાથી થોડો ડિફરન્ટ જોવા મળે થોડો કેવો હમણાં તમને ખ્યાલ આવી જશે તો આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ ઓકે ખ્યાલ આવે છે હવે આમની અંદર આપણે શું મેળવવાનું છે તો કે નોડ ની સંખ્યા ઓકે આમની અંદર નોડ ની સંખ્યા મેળવવી હોય તો એના માટેનું કોમન સૂત્ર છે શું n માઇનસ 3 ઓકે આડી કક્ષક માટે n માઇનસ 3 ખ્યાલ આવે છે તમને તો n માઇનસ 3 એટલે આની વેલ્યુ તમારે 0 સુધી મૂકવી પડે ખ્યાલ આવે તો n બરાબર હું કેટલા મૂકું 3 મૂકું તો 3 માઇનસ 3 યાની કે 0 તો આ હું કઈ કક્ષક માટે વાત કરતો છું તો કે d કક્ષક તો છે જ ઓકે કઈ કક્ષક છે તો કે d કક્ષક પણ n ની વેલ્યુ 3 મૂકી એટલે આગળ ક્યાંથી સ્ટાર્ટ થાય 3 થી યાની કે 3d થી સ્ટાર્ટ થશે એટલે યાદ રાખજો મિત્રો કે અહીંયા n ની વેલ્યુ ઓછામાં ઓછી 3 4 5 6 પછી એમ કન્ટિન્યુઅસ પૂર્ણાંક સંખ્યા અને ધન પૂર્ણાંક સંખ્યા આગળ વધશે n ઇઝ નોટ ઇક્વલ ટુ 2 n ઇઝ નોટ ઇક્વલ ટુ 1 કેમ તો કે અહીંયા તમે સમજી શકો છો ખ્યાલ આવે એટલે 3d થી સ્ટાર્ટ થશે 3d 4D, 5D એવી રીતના અને જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જાઓ મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય એમ ઉર્જામાં શું થતો જાય ભાઈ વધારો થતો જાય તો બધા માટે કોમન છે ખ્યાલ આવે છે અહીંયા નોડની સંખ્યા 0 ઓકે અહીંયા નોડની સંખ્યા આપણે ગણીએ કેટલી તો કે 4 માઇનસ 3 એટલે એક અહીંયા એક નોડ જોવા મળે એના પછી અહીંયા તો કે અહીંયા 5 માઇનસ 3 2 અહીંયા નોડ કેટલા જોવા મળે 2 તો આ શું થયું તો કે નોડ ની સંખ્યા સમજ પડે છે તમને તમે એક્ઝેક્ટલી ડી કક્ષક સમજ્યા ઓકે હવે આ નોડ ની સંખ્યા વાત આવી કે તમે એસ કક્ષક હોય બરાબર એસ કક્ષક માટેનું સૂત્ર છે n માઇનસ 1 પી કક્ષક માટેનું સૂત્ર છે n માઇનસ 2 નોડ માટે કોની માટે તો કે નોડ ની સંખ્યા માટે
અને ડી કક્ષકનું સૂત્ર શું બનાવ્યું આપણે તો કે n માઇનસ 3 હવે આ ત્રણ સૂત્ર યાદ રાખવા કરતા એક કોમન સૂત્ર તમે યાદ રાખી શકો અને એ સૂત્ર છે કે કોઈ પણ ની નોડ ની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર કયું તો કે n માઇનસ l માઇનસ 1 સિમ્પલ છે n માઇનસ l માઇનસ 1 ખ્યાલ આવે છે તો અહીંયા દાખલા તરીકે મારે 3d કક્ષક માટે મેળવવું છે ઓકે તો 3d કક્ષક માટે મેળવવું તો n ની કિંમત કેટલી 3 3d માટે યાની કે d માટે l ની કિંમત કેટલી થશે તો કે 2 ખ્યાલ આવે છે તમને સમજ્યા તમે અને માઇનસ 1 તો જવાબ જોવો તો 2 માઇનસ 2 માઇનસ 1 પ્લસ 1 એમાંથી બે એટલે જવાબ કેવો આવે 0 કોઈ પણ કક્ષક દાખલા તરીકે હવે હું તમને કહું કે 3p કક્ષક માટે મારે મેળવવા છે ઓકે તો અહીંયા કેટલા મૂકીશ 3 ओके okay, p માટે l કેટલો આવે 1 માઇનસ 1 તો જો આ તો 2 થઈ ગયું એટલે માઇનસ 2 તો થઈ ગયું માઇનસ 2 તો અહીંયા છે એટલે તમારો જવાબ કેવો આવશે 1 એટલે તમે સમજી ગયા કોઈ પણ સંખ્યા માટે નોડ ની સંખ્યા તમને આ મળે અને નોડ એટલે શું એ તો તમને જાણી ગયા ઓકે તો આ વાત થઈ d કક્ષકની હવે એમનો આકાર જોઈ લઈએ કે ડબલ ડમ્બેલ આકાર યાને કે 4 દડા 4 લોબ કઈ રીતે ગોઠવાયેલા હોય તો એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે પહેલા તો આ x અક્ષ આ y અક્ષ કઈ રીતે બુકમાં બતાવ્યું એક સમતલ છે ખ્યાલ આવે છે ને આમ અને આ ઉપરથી આવે છે યસ આ આવે છે ઉપરથી આ ઉપરથી દોરવું બહુ અઘરું છે ખ્યાલ આવે છે એના કરતા પહેલા આવી રીતના આપણે દોરી નાખીએ એટલે આપણને વધારે સરળતા રહે કઈ રીતના તો કે આ ઉપરથી પહેલા દોરી નાખીએ એટલે વાંધો ન આવે હવે અહીંયાથી આમ તો આપી આપીએ દેખાય છે ને સરસ મજાની બની ગઈ x y અને z ખ્યાલ આવે છે પહેલી આકૃતિ દોરી આપણે કોની તો કે d x y ની દોરીએ એટલે એક સમતલ x અને y આ એક સમતલ થઈ ગયું ખ્યાલ આવે છે અહીંયા પહેલા p માં d x હતો તો એક અક્ષ હતી હવે આ એક આખું સમતલ છે તો આ સમતલ ની વચ્ચે આપણો લોબ આવવો જોઈએ તો પહેલા તો ગોતીએ શું x સમતલ આ y સમતલ તો આ બંનેની વચ્ચે દોરું છું દેખાય છે ઓકે આ x આ y તો આ કયો આવશે y આ કયો આવશે તો કે આ x તો આ બંનેની વચ્ચે સમતલ દોરી દીધું આ એક ડમ્બેલ બન્યો હજી એક ડમ્બેલ બનાવવાનો છે ને ઓકે હજી એ સમતલ ગોતીએ ઓકે હવે આ જે હશે એ તો ઉપરની બાજુએ આવતો હશે ને એટલે એ આપણને આડો આવશે નહીં પહેલા હું ભૂસી નાખું છું એને જો અહીંયા હું ભૂસી નાખું છું બરાબર કારણ કે ઉપરથી બોર્ડની અંદરથી આવતો હશે અને તમારા તરફ આવતો હશે તો આ જો x અને y એક સમતલ આ થઈ ગયું દેખાય છે તમને ઓકે પેલો મારે વ્યવસ્થિત દોરવો હોય તો હવે એ અહીંથી આવે છે દેખાય છે આ આપણો l પણ એને આપણે દોરવા માટે ઓકે આ કોમન એક મેથડ વાપરીએ કઈ તો કે આ દોરી દઈએ આપણે z તમે એક્ઝેક્ટ સમજી ગયા સીધો તમે હોય છે બરાબર પણ આ સીધો ના દોરી શકવાથી આ બોર્ડ તૂટી છે એટલે તમે આવી રીતના દોર્યો આ d x y હજી વ્યવસ્થિત સમજીએ આને ઓકે હજી આપણે આને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ બીજા માટે એટલે તમને વધારે ખ્યાલ આવે આ x આ y અને આ z અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો કઈ રીતે લોબ દોરશું તો કે y અને z ઓકે હવે આ છે આપણું y ઓકે અને આ છે આપણું z તો આ બંનેની વચ્ચે આવશે સેમ આ y છે તો આ y હશે આ z છે તો આ z હશે એટલે એક લોબ આપની વચ્ચે આવશે ઓકે એક બની ગયો હજી એક બનાવવાનો બાકી છે હવે એ બનાવશું તો હવે આપણો x ક્યાં હશે તો કે ઊભી લાઈનમાં હશે ખ્યાલ આવે છે એટલે એને આપણે સાઈડમાં પડ્યો રહેવા દેશું ઓકે કઈ રીતે દોરી દઈએ ચાલો આ રીતે દોરી દઈએ અહીંયાથી અહીંયા હવે આ x છે ક્યાં હશે ભાઈ તો આમ હશે ને ઓકે એટલે તમે એક્ઝેક્ટલી સમજ્યા આ કઈ આકૃતિ છે આપણી તો કે d y z હજી આપણે દોરીએ કઈ દોરીએ તો કે d x z ઓકે d x z ને દોરવી હોય તો આપણે આ રીતે દોરશું રેડી આ x y આ z હું યાદ કોમન જ રાખું છું તમે આડાવાળા ફેરફાર કરી શકો બરાબર y આ z અને આ x કયો અક્ષ તો કે આ z અને આ x બરાબર કારણ કે d x અને z આની વાત કરવાની છે આપણે તો આને તો આપણે સાઈડમાં જ પડ્યું રહેવા દેશું ઓકે તો પહેલા માટે તો એક આ બની ગયું ખ્યાલ આવે છે હવે બીજું ક્યાં જોવા મળે છે તો કે બીજું આપણને જોવા મળે છે અહીંયા અને અહીંયા ખ્યાલ આવે છે તમને એક્ઝેક્ટ તમે
સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું બરાબર આ બંને ઓકે હવે આ બંને છે તો એના માટે પહેલી અક્ષ કઈ થઈ તો કે આ પ્રકારની હવે બીજી અક્ષ આપણે દોરવી હોય તો ક્યાં થશે તો કે આ આ અને આ આ કમ્પ્લીટ થઈ ગઈ ખ્યાલ આવે છે તમને હવે બીજો એક્સ એક તો અહીંયા છે અને ઝેડ ક્યાં છે અહીંયા છે તો દેખાય છે આ કોમન ઓકે હા બંને વચ્ચે જોઈ મેં ખ્યાલ આવી ગયો તમને તમે સમજી ગયા ઓકે હવે આપણે શું દોરશું તો કે હવે જે આકૃતિ દોરવાના છે એ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને તમે જાણો x એટલે ખાલી અક્ષ y એટલે ખાલી અક્ષ અને એનો વર્ગ એટલે બબ્બે એના શું હશે તો કે ચાર ટોટલ દડા આપણને થતા જોવા મળશે ને એમાં જોવા મળે ડી કક્ષક ની અંદર તો એની આકૃતિ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ ખ્યાલ આવે છે ક્યાં તો કે અહીંયા જ આપણે દોરી દઈએ સમજાઈ જશે એકદમ સિમ્પલ છે ખ્યાલ આવે છે ને થોડું મગજ વાપરશો એટલે મેળ આવી જશે આ x આ y આ z સેમ z ની સામે z x ની સામે x y ની સામે y ઓકે હવે આમની અંદર તમે શું કરશો તો કે આમની અંદર તમારે x અને y x કઈ છે આ તો કે એક ડોમ એ અક્ષ ઉપર જ દોરી દો દેખાય એ અક્ષ ઉપર જ હું દોરું છું આ સમતલમાં મેં દોર્યા ખ્યાલ આવે છે ને અહીંયા એક અક્ષ ઉપર હવે આ આકૃતિ તમારે સમજવું હોય તો અહીંયા મુખ્ય કોણ છે z અને આ તો y તમારો ઉભો લીટો હશે બરાબર ભલે મેં અહીંયા આડો દોર્યો છે પણ હકીકત આ નહીં હોય આ ક્યાં હશે તો કે બોર્ડ ની બહાર તરફ આવતો અને બોર્ડ ની અંદર તરફ આવતો એટલે તે તમને આકૃતિમાં જોવા નહીં મળે ઓકે હમણાં આપણે કલરિંગ થોડીક આકૃતિ આપશું એટલે તમે થોડું 3D માં ઇમેજિનેશન કરીને એને જોઈ શકો ઓકે તો આ તમને ખ્યાલ આવે છે તમને ભાઈ ઓકે તો x નું કામ પૂરું થઈ ગયું હવે y સ્ક્વેર y ક્યાં છે તો કે અહીંયા તો કે એક આ સંપૂર્ણ y ઉપર આવશે અહીંયા સંપૂર્ણ આવે છે ખ્યાલ આવે છે અને z એને લંબ હશે ઓકે એટલે આ ઢાંકી દેશે કઈ કક્ષક ને આ x ને ઢાંકી દેશે આ y ને ઢાંકી દેશે આ કોઈને ઢાંકશે નહીં ખ્યાલ આવે છે ને અહીંયા આ z છે એ લંબ છે એટલે અંદર બહાર ઓકે અહીંયા અહીંયા કોણ આવશે તો કે અહીંયા જે આ x ક્યાં ગયો યસ આ જે x છે એ લંબ હશે ખ્યાલ આવે છે બહાર અંદર ઓકે અને અહીંયા કોણ હશે તો કે y y ક્યાં ગયો યસ આ y હશે એ લંબ હશે અંદર બહાર બાકી તમે વિચારી એકો તો આ આકૃતિ કોની થઈ ભાઈ તો કે d x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર તમે એક્ઝેક્ટલી એને સમજા ખ્યાલ આવે છે હવે એક કોમન આકૃતિ આપવાની છે બરાબર આ હું ઘૂસી નાખું અને અહીંયા દોરી બતાવું ઓકે યસ તમે વિડીયોને પોઝ કરીને દોરી લીધી હશે તો અહીંયા હું એ આકૃતિ બતાવું તો સેમ મારે કરવું જ પડશે શું તો કે આ રીતના હું દોરું છું બધા 3D માં ત્રિપરિમાણીમાં અક્ષ x y ને z z ની સામે z x ની સામે y ની સામે y x ની સામે x ખ્યાલ આવે છે તો અહીંયા શું છે z છે ને તો ખાલી z નો સ્ક્વેર છે તો માત્ર z અક્ષ ઉપર જ રહેશે પણ આ તો એક જ ડમ્બેલ થયું હજી એક ડમ્બેલ બતાવવાનું એ ડમ્બેલ ક્યાં હશે તો કે આ રીતના માત્ર z ઉપર હશે આ બંને આ રહે ને કઈ સંબંધ હશે નહીં એટલે આ બધા આકૃતિ કરતા થોડીક આકૃતિ આને અલગ પડીને ઓકે આ રીતે જોવા મળશે કઈ રીતના તો કે આ આપણો કયો અક્ષ ઝેડ અક્ષ એક લોબ અહીંયા એક લોબ અહીંયા અને એક લોબ અહીંયા એક લોબ અહીંયા ખ્યાલ આવે છે ઓકે દાખલા તરીકે લો આમ દોરું ઓકે તો આ લોબ અહીંયા આ લોબ અહીંયા અને અહીંયા અને અહીંયા આ રીતે આપણને જોવા મળશે જે આપણો શું હશે ઝેડ હશે જે દેખાશે આવું પણ હકીકત આ લોબ અહીંયા હશે ને આ લોબ અહીંયા હશે બરાબર સરખા જ હશે સરખી જ સાઈઝ ના હશે પણ આવી રીતના એને દોરી બતાવાય આ આપણી ઝેડ અક્ષ છે અને આપણે ઝૂમ આઉટ કર્યું ઓકે સમજ પડે છે આને શું કહેશો આપણે તો કે ડી ઝેડ સ્ક્વેર તો પાંચે પાંચ કક્ષકની આકૃતિ તમને માલુમ પડી સિમ્પલ કઈ યાદ નથી રાખવાનું બરાબર જો એક્સ વાય આવે તો આ બંનેની વચ્ચે સમતલની અંદર દડા ગોઠવવાના ખ્યાલ આવે છે ઓકે ખાલી એક્સ આવે તો એ એક્સ અક્ષ ઉપર જ દડા ગોઠવી દેવાના ઓકે અહીંયા દાખલા તરીકે આ છે આપણું આ x છે આ y છે તો આ સમતલની વચ્ચે દડા ગોઠવી દીધા સમજ પડે છે અહીંયા માત્ર શેની ઉપર તો કે અક્ષ ઉપર ગોઠવી દેવાના અને એનો વર્ગ આવે તો એનો મતલબ શું તો કે આના ઉપર ગોઠવવાના ઓકે અને બીજી બાજુ હશે એની સાથે ગોઠવવાના થશે ઓકે દાખલા તરીકે આ y સ્ક્વેર આપ્યું હોય તો આ y અક્ષ છે આ y અક્ષ ઉપર દડા ગોઠવી દેવાના ખ્યાલ આવે છે સમજ પડે y હોય કે y સ્ક્વેર x હોય કે x સ્ક્વેર d માં વર્ગ આવશે p માં ખાલી x અને y આવશે
એમાં એક્સ વાય સમતલ આવે છે ત્યાં સમતલ એની રીતે ગોઠવાનું એક આકાર યાદ રાખવાનો ખાલી ઝેડ સ્ક્વેર આવે તો આ રીતે તમારે ગોઠવણી બતાવવી પડે ઓકે તમે એક્ઝેક્ટલી ડી કક્ષક સમજી લીધી હવે વાત રહી એફ કક્ષકની તો એફ કક્ષકની અંદર ટોટલ કેટલી કક્ષકો હશે સાત કક્ષકો હશે હું અહીંયા બોલ્યો તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે એમની વેલ્યુ તમને મેળવતા આવડવી જોઈએ એમ એ શું છે તો કે ચુંબકીય ક્વોન્ટમમાં જે તમે જાણો છો એમાં કઈ નવીન વાત છે નહીં તો આ જે ક્વોન્ટમ અંકને તમે જાણો છો એના આધારિત આપણે વાત કરી પરમાણ્વીય કક્ષકનો આકાર તો આજના લેક્ચરની અંદર તમને ઘણી બધી ખબર પડી હશે જો ના ખબર પડી હોય તો લેક્ચર વિડીયો રિવાઇઝ યાની કે ફરીવાર પણ તમે જોઈ શકો આ કન્સેપ્ટ છે અહીંયા કોઈ તમારે થિયરીકલ નોલેજ લખવા બેસવાનું નથી માત્ર યાદ રાખો પ્રશ્ન સૌથી સારો પૂછાય એવો હોય તો એક નોડલ પ્લેન અથવા તો નોડલ સમતલ કેટલી કક્ષકો હોય તો એ ખબર છે તમને આકાર કેવો હોય ખબર પડી ગઈ હવે ઓકે એસ કક્ષકનો તો કે ગોળી આકાર પી કક્ષકનો ડમ્બેલ આકાર ડી કક્ષકનો ડબલ ડમ્બેલ આકાર એફ કક્ષકનો આકાર જે તમારી બુકની અંદર છે નહીં ખ્યાલ આવે છે એફ કક્ષક જ નથી પણ આપણે એને ધ્યાનમાં રાખવાની છે કારણ કે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થશે તો એમનો આકાર અલગ અલગ ઓકે કેટલા તો કે આઠ જેટલા ફલક યાની કે આઠ લોબ અથવા તો ગોળા એના જેવો એનો આકાર જોવા મળે હમણાં તમે આપણે આકૃતિ આપશું બરાબર કે રંગીન આકૃતિ આપીએ એમાં તમે સરળતાથી જોઈ શકશો આ બધી જ કક્ષકોની આકૃતિ એક સાથે આપણે આપીએ જેની અંદર તમે નિહાળો આજનું હોમવર્ક આકૃતિ નિહાળવી ઓકે સારું આ લખી નાખો